के जिया तो ये नारू दिया बोले वाते जैने के मंड डोले इना हृदय की बात छे सेवा कोनी करवी जो सांभळ जो जानतल डायरो बैठो कोनी कोनी सेवा करो तो सेवा गणी करी गणाई जी किंगा बुधरंग के निदारणी द्रुजे बिजली ना चमका यदि आकाश में बिजली उचे हलावा नाखवा मंडाणी होय माथे मेहुलो होय आहट छे गाजतो होय कवि के गाबुधरंग के निदारणी द्रुजे बिजली ना चमकार ए ये भी गोजारी मेघली राते ए भी गोजारी बोली मेघली राते कोई हुतानो दारा बाल तो जई जेने कोक जगाड़ो अरे ये ढोंग एक हाथ जगाड़ो ए जिंगा तो ए ना रू दिया बोले अरे वाते ये ने ब्रह्मांड डोले आकाशमाथी वरसाद वरह तो होय जेने खावा धान नथी रियो एवू कोई बालक जेदी भूखू हुतु होय ने एने उठाड़ी अन कोक एकाद कोळियो एना मोढामा मुके तो ई मोटी सेवा करी गणाय छे सेवाना वेखदारियो ए कोनी कोनी सेवा करवी जोई कवि दाद बापुनिया कविता के कंथड़ो जेनो युद्ध कपाणो हिंद नो तारण हार धरती ने माटे थिन बलिदान जन दे दीतु होय मां भम नी जारे आकल पड़े अन जे निकली गयो होय अन धरती ने माटे बलिदान दे शहादत ओरी ले एवो सुरवीर मानस नी पत्नी जई आंवडा नथी पाड़ती कवि के छे कंसड़ो जेनो युद्ध कपाणो हिंद नो तारण हार अन बेटड़ो जेनो राण मा पोड़ो के बेटड़ो जेनो राण मा पोड़ो पछी एन सुना सरोवर पाल एंगे भी कोई आदली माना एंगा हूं तमे लूज जो जाना जनो पति धींगाणा में काम आवी गयो होय ने ई नहीं धींगाणा में जनो बाप ने दीकरो बे काम आवी गया होय એવી સ્ત્રી છે પતિ ને પુત્ર ને જેને ગુમાવ્યો છે એની આંખના આહુડા જો કોઈ લઈ લેશે ને તો આ જગતમાં બહુ મોટી સેવા કરી ગણાશે એક સેવકને એક લોક સેવકને જ્યારે આપણે અંજલિ આપી રહ્યા છે ત્યારે મને કહેવા દો તમારા પરમ મિત્ર ભાઈ શ્રી કુળદીપભાઈ ગઢવી મને એમ કહે છે કે અહીંયાથી જે કાંઈ રકમ થાય છે એ બધી કન્યા કેળવણી માટે વાપરવાની છે જ્યારે કન્યા કેળવણીનો મુદ્દો છે ત્યારે થોડીક દીકરી વિશેની એકાદ વાત આપ કરો એટલે મારે આપને ખાસ કેવું છે જાણતલ ડાયરો છે કાર્યક્રમમાં કેવું હોય છે કે અમે બોલીએ છીએ ગાઈએ છીએ બધો તમને આનંદ આવે પણ એની એક સ્થિરતા પણ બહુ જરૂરી હોય છે કે આ ધરતીમાં સેવા કરવાનો અધિકાર જેને છે નાનામાં નાના માણસે આ ધરતી પર સેવા કરી છે સમાજનો એવો માણસ કે જે જેને આપણે અભણ કહી છીએ જેને આપણે ગામડીઓ કહી છીએ જેને આપણે હાવ દેશી કહી છીએ એવા માણસોએ બહુ મોટી સેવાઓ કરી છે આ જગતમાં ઝવેરચંદ મેઘાણી એક પ્રસંગ લખે છે 5 મિનિટનો પ્રસંગ આપને કેવો ગીર ઈ તો બાપા રૂડી છે રળિયામણી રૂડી અને રળિયામણી હરિયાળી અને હેતાળ ચારણ ગીર નથી છોડવી હવે તારા પહુને પાછા વાળ એવે ગીરમાં દુષ્કાળ પડે છે સાંભળ જો આ એક પ્રસંગ મારે આપને કહો છે એક સેવકને અંજલિ આપવી છે ત્યારે ગીરમાં દુષ્કાળ પડ્યો છે સાંભળજો દુષ્કાળમાં પોતાના ઘરમાં એક ટાણાનું અનાજ નથી એવી એક માલધારીની સ્ત્રી એક ટાણાનું ઘરમાં અનાજ નથી એટલે પોતાના પતિને એમ કહે છે કે સાંભળો મારા ભાઈને ઈશ્વરે બહુ દીધું છે બહુ શ્રીમંત માણસ છે આપણી પાસે સમય અત્યારે મોડો હાલે છે આ 5 ભેંસું રહી છે 50-50 ભેંસનું ખાડું હતું એમાંથી હવે 5 ભેંસું બચી છે આ ભેંસું મરી જાય તો આપણે જીવી નહીં હકીએ મારા ભાઈ પાસે જાઉં લાંબો હાથ કોઈ દી આપણે કર્યો નથી કોઈ પાસે પણ આજ કરવો પડે એવો વખત આવ્યો છે એટલે હું તમને કહું છું હું મારા ભાઈ પાસે જાઉં મારો ભાઈ મુઠ્ઠી જારમાં મોઢું નહીં બગાડે ભાઈ છે પોતાને પિયર જાય છે પિયર આવ્યું એ જાર આવ્યા એ પિયાવો આવ્યો પિયર તો દીકરીઓને કેટલું હાલું હોય છે ઈ વડલો આવ્યો ઈ વનરાય આવી ઈ ચોક આવ્યો ઈ ફળિયું આવ્યું જ્યાં તો એને પોતાના ભાઈના ગાયેલા ગીતો મંડી ગયા યાદ આવો
કિંગ એક તો શું આગી ગગન ચાંદ લો રે લો અન બીજો શું આગી મારો વીર રે ખમ્મા એ વીરજી ખમ્મા એ વિરાજી જાઉં વારણે રે ભાઈ ના ગીતો યાદ કરતી કરતી બેન હાલી જાય છે. ઉંચી પડથાર ના ભાઈ ના મકાન છે. જોજો આ દેશ ની ધરતી ના સંસ્કાર કેવા છે. આ ધરતીના સંસ્કાર કેવા છે એટલે મારે અને તમારે આ ધરતીના વખાણ કરવા પડે છે. આ જગતના ચોકમાં એવો કોઈ ટુકડો જ નથી જ્યાં ભારત જેવી પરંપરા હોય અને ભારત જેવું જ્યાં સામ્રાજ્ય હોય અને ભારત જેવા જ્યાં સંસ્કાર હોય. શબ્દ એક શોધો અને આખી એ સંહિતા નીકળે આ તો એવી ભૂમિ છે. એક શબ્દ ગોતો અને આખી એ સંહિતા નીકળે અરે કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. હાવ અલગ તાસીર છે આ ધરાની કાંઈ મહાભારત વાવો અને પાછી ગીતા નીકળે. વેરવાવો અને જ્ઞાન પ્રગટ થાય એવો કોઈ ટુકડો કરો તો કે ના એ તો ભારતમાં જ બને છે. ટુકામાં પ્રસંગ કહું છું. એ બેન છે એ ભાઈ નામ ઊંચી પડથારના મકાન છે એના સામુ જોઈ અને ઉભી રહી એટલે ઢોલીઓ ઢાળીને ભાઈ બેઠેલા. સૌરાષ્ટ્રની બનેલી ઘટના છે. હવે ભાઈના મનમાં કળજક ઘર કરી ગયેલો. રહોડામાં જઈ એની પત્નીને એમ કહે છે કે મારી બેન આવે છે કંઈક લેવાની આશાએ આવતી હશે. મારું પૂછે તો એમ કહે છે કે હું બહાર ગામ છું એમ કહી અને માણસ વંડી ઠેકીને વયો જાય છે. ભાઈ જો ભાઈ વયો ગયો. બેન આમ હાકડ ખકડાવી કીધું કે ભાઈ ઘેરે છો કે? ભાભી બારણું ખોલે છે. પણ જે કહેવાનું હતું એ જ કહેવાનું હતું. બેન તમારા ભાઈ તો બહાર ગામ ગયા છે અને બેનની નજર ઓલા ઢોલિયા ઉપર જાય છે. ભાભી આ ઢોલિયો ઢાળેલો છે. તો કે એ તો હોય બેન પણ તમારા ભાઈ ઘેરે નથી. ઘેરે નથી એમ કીધું ના ભાઈ. પાછી વળી જોજો આ સંસ્કારની વાત કરું છું આપને. પાછી વળી ગઈ હાડીના છેડેથી આંગળા લૂતી લૂતી ભાઈ હાલી જાય છે. ઓહો કોને કે માનો જણ્યો ભાઈ છે મુઠી જાહેરમાં મોઢું બગાડે. ઠીક છે ન આપું તો કાંઈ નહીં પણ મળ્યો નહીં મને મળ્યા વગર વયો ગયો. ભાઈ રોતી રોતી હાલી જાય છે આંગળા પાડતી પાડતી હાલી જાય છે. એમાં એક માણસ આવે છે ફકીર જેવો માણસ આવે માથે ફાળિયું બાંધ્યું છે દાઢી વધી ગઈ છે. આ બેનને આવતી જોઈ એટલે ઉતાવળો ઉતાવળો એની સામે હાલીને કીધું બેન જમાતાજી મને ઓળખો છો? અરે ભાઈ તમને ન ઓળખું. હું બાળપણમાં તમને રાખડી બાંધતી. તમે જોગડા ભાઈ છો હું તમને ઓળખું છું ભાઈ. તો બેન ઓળખી ગઈ. હું રાજી બહુ થયો પણ હવે એટલું કહી દે કે આ તારી આંખના આખું સેના છે. આ ગામડાનો માણસ હાવ નાનો નાનો માણસ એમ કે છે કે બેન આંગળા એમની કહી દે અને તેદી આ સૌરાષ્ટ્રની દીકરી એમ બોલી જાય. માતાઓ બહેનો દીકરી હું બેઠી છે એટલે કહું છું. આ દેશની દીકરી એમ બોલી છે કે ભાઈ જોજો આ પીરના વગોણા નહીં કરે. હગો ભાઈ છે વયો ગયો છે એ મુઠી જાહેરમાં મોઢું બગાડ્યું છે. પણ આ દેશની દીકરીએ એમ કીધું કે ભાઈ જાજા દિવસે પિયરના ઝાડવા જોયા ને એટલે રોવું આવી ગયું છે એટલે મારી આંખમાં આહુડા આવી ગયા છે. આ જાજા દિવસે પિયરના ઝાડ જોયા છે. અને ગામડાનો માણસ એમ કહે છે કે બેન હું અભણ છું પણ મને ખબર પડે છે તારા આંખના આહું છે હરખના નથી. તારા આંખના આહું તો છે એ દુઃખના આહું છે બેન ખાલી કહી દે એક વખત. અને બાઈ એટલું બોલી ભાઈ સ્ત્રીનો અવતાર છે એટલે પારકાને પોતાના કરી જાણું છું પણ આજ મારા પોતાના પારકા થઈ ગયા સહન નથી થતું એટલે આંખમાંથી આહુડા નીકળ્યા છે. આટલી વાતમાં ઓલો માણસ સમજી ગયો બેન હવે ઊભી રહેજે. જોજો આ ધરતીમાં જ બને છે આ ઘટના. ઓલો માણસ સમજી ગયો કીધું બેન હવે અહીં ઊભી રહેજે હું આવું છું હમણાં એમ કરીને હળી કાઢી. માણસ જોગણા વણકર નામનો માણસ છે એને હળી કાઢી ઘરે જઈ 4 રૂપિયા રોકડા મજૂમાં મૂકેલા હતા એ થેલી બહાર કાઢે છે ગાડું જોડે છે અને 11 વર્ષના દીકરાને ગાડે બેસાડી અને આ માણસ આવે છે. બેનને એમ કહે છે કે બેન ગાડામાં બેસી જા તને મારો દીકરો તારે ગામ મૂકી જાય. મારા ગામની દીકરી અને હું બેઠો હોઉં હું ઊભો હોઉં અને મારા ગામની દીકરી જો ખાલી હાથે જાય તો મારી ધરતીના સંસ્કાર લાગે તો મારા કુળના સંસ્કાર લાજે ભલા માણસ. બાઈ છે ગાડામાં બેહી ગઈ. 11 વર્ષના દીકરાએ ગાડું હાંકી મૂકવા સંસ્કારની ભૂમિ છે. ઝવેરચંદ મેઘાણી એમ લખે છે કે જોગડો વણકર છે એ પોતાની ઘરે આવ્યો અને ઘરે આવતા મેં જ્યાં જોયું ત્યાં પોતાની પત્ની રોવે છે. હવે પત્ની રોવે છે એટલે જોગડો એમ કહે છે કે આપણે નાના માણસ કહેવાય. 4 રૂપિયા આપી દીધા દાણાનું ગાડું આપી દીધું એટલે તું રોવે છે? આપણે તો નાના માણસ છીએ મજૂરી કરી લેશું. પણ ગામની દીકરી હતી અને એને કુવો પૂરવા સિવાય બીજો રસ્તો નહોતો. એને મદદ કરી છે એમાં રોવાનું ન હોય. અને તેદી આ દેશની સ્ત્રી બોલી છે. તેદી આ દેશની સૌરાષ્ટ્રની કાઠિયાવાડની દીકરી એમ બોલી છે મેતર એટલે નથી રોતી કે તમે 4 રૂપિયા આપ્યા.
એટલે નથી રોતી કે તમે દાણાનું ગાડું ભરીને આપી દીધું, પણ ઓલો 11 વર્ષનો દીકરો જે ભેગો મોકલો છે ને એ તો મારો દીકરો છે. તમે જે કાંઈ આપ્યું એ તો તમારી જનેતાના સંસ્કાર છે, પણ ઓલો 11 વર્ષનો દીકરો છે એ તો મારો દીકરો છે, અને મારાથી અપાય એટલા સંસ્કાર આપ્યા છે. પણ મને આજ ભય થોડોક લાગે છે, એટલે રોવું આવે છે કે મારો દીકરો ક્યાંક સંસ્કારમાં તમારાથી ઊણો નહીં ઉતરે ને એની ચિંતા છે. અને હું સૌરાષ્ટ્રની દીકરી એમ બોલે છે કે હું એમ કહું છું કે જો મારો દીકરો હવે ગાડું અને બળદ પાછા લઈને આવશે તો જગતને મોટું નહીં દેખાડું અને જીભ કરડીને મરી જશે. આ ઘટના બની છે સૌરાષ્ટ્રમાં. જોગડો સમજાવે છે પણ આ બાઈ સમજતી નથી, એમાં હાંજ પડી ગઈ. લોહીની શેડું જેવા સૂર્યના છેલ્લા કિરણો અસ્ત થયા, આંખની છાજલિયું કરી કરીને આ માણસ જોવે છે. દીકરો આવશે ગાડું અને બળદ લઈને આવશે, એકલો આવશે. એમાં દીકરો હાલ્યો આવે ઉતાવળો ઉતાવળો, આમ રાસ ઉલાળતો ઉલાળતો યો આવે. હવે દીકરો અને બાપ બે ભેળા થયા, બાપ જઈ દીકરાને ભેટી ગયો અને દીકરો ઉતાવળો ઉતાવળો એમ બોલ્યો, જોજો આ સૌરાષ્ટ્રની ઘટના છે. બાપુ તમે દાણાનું ગાડું ભરીને આપ્યું, 4 રૂપિયા રોકડા આપ્યા એટલે બેનબા દુષ્કાળ તો ઉતરી જાય, પણ સામું વરખ સારું થાય તો ખેડ શેને કરે, એટલે ગાડું અને બળદ હું દેતો આવ્યો. આ ધરતીના સંસ્કાર છે ભલા માણસ. આ સેવાના ભેખધારીઓએ આવા કામ આપણી ધરતી માટે કર્યા છે.